नमस्कार विद्यार्थी मित्रों, यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। बाळको, आज आप आ वीडियो थी नव चैप्टर नंबर 10 भारत कृषि एनो परिचय आपणे मेळवीशुं। तो आ चैप्टर में पहलो वीडियो है कि भारत में कृषि क्षेत्र अपूरतो विकास केम साधी शकायो छे। बराबर, विधान स्वरूपे आ सवाल पूछाय के भारत में कृषि क्षेत्र अपूरतो विकास केम साधी शकायो छे। तो बाळको, आपणे जाणीए छे के भारत एक खेती प्रधान देश छे। बराबर छे, भारतनी मुख्य आर्थिक प्रवृत्ति पण खेती छे। उत्पादनमां, निकासमां, दरेकमां कृषिनो महत्वनो फाळो छे। छतां पण भारतमां कृषि क्षेत्रे अपूरतो विकास थयो छे। तो केम थयो छे, एना माटे कया कारणो जवाबदार छे, एना विशे आपणे आ પાઠની અંદર ભણીશું, એટલે કે આ વિડીયોની અંદર ભણીશું। જે સવાલ છે કે ભારતમાં કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ કેમ સાધી શકાયો છે, અથવા તો ભારતીય કૃષિ પછાત હોવાના કારણો જણાવો। બરોબર છે, આ બે રીતે આ સવાલ પૂછાઈ શકે। તો જોઈએ, ભારતનો ખેડૂત એકંદરે કેવો છે? ગરીબ અને નિરક્ષર છે। કેવો છે? ગરીબ અને નિરક્ષર છે। બરોબર છે, એટલો એ ધનવાન પણ નથી, કે એટલો તે ભણેલો પણ નથી કે ખેતી ક્ષેત્રે વધુ મૂડીરોકાણ કરી શકે, અથવા તો વધુ ટેકનિકલ જ્ઞાનનો ઉપયોગ કરી શકે। કેમ કે કેવો છે ભારતીય ખેડૂત? ગરીબ અને નિરક્ષર છે। આ ઉપરાંત ભારતની અંદર સિંચાઈની અપૂરતી સગવડ છે। દરેક રાજ્યમાં એક સરખી સિંચાઈ નથી, ક્યાંક વધુ, ક્યાંક ઓછી, તો ક્યાંક નહીવત। બરાબર છે, એટલે સિંચાઈની અપૂરતી સગવડ, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, નાના કદના ખેતરો, વધારે વસ્તી જેવા મહત્વના પરિબળો પણ આ પછાત ખેતી માટે જવાબદાર છે। કેમ કે વરસાદનું પ્રમાણ પણ તમે જો કેવું છે, અનિયમિત અને અનિશ્ચિત છે। ક્યારેક વધુ વરસાદ પડે તો ક્યારેક ઓછો વરસાદ પડે છે। બરાબર છે, એટલે વરસાદનું પ્રમાણ પણ અનિયમિત અને અનિશ્ચિત છે। ખેતરોના કદ કેવા? નાના અને છૂટા છવાયા, કે જેથી ખેડૂત એમાં વધારે મૂડીરોકાણ કરી શકે નહીં, અને કરે તો પણ ઉત્પાદન કેવું મળે? ઓછું મળે। કેમ કે ખેતરોના કદ કેવા છે? નાના છે, અને વધુ વસ્તી છે, કેમ કે સૌથી વધુ લોકો કૃષિ ક્ષેત્રે સંકળાયેલા છે, એટલે કૃષિ પરનું દબાણ વધતું જાય, એટલે કૃષિનો પૂરતો વિકાસ થયો નથી। આ ઉપરાંત સુધારેલા બિયારણો, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ, રાસાયણિક ખાતર તથા શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવવું જેવા જવાબદાર મહત્વના પરિબળો પણ ગણાવી શકાય। કેમ કે ભારતીય ખેડૂત ગરીબ છે, નિરક્ષર છે, બરાબર છે, અને એને કારણે સુધારેલા બિયારણો છે, બરાબર, આધુનિક યંત્રો છે, અથવા તો કૃષિ ક્ષેત્રે જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી પડે તે અપનાવી શકતો નથી, બરાબર, એટલે ઉત્પાદન કેવું થાય? ઓછું થાય છે, અને સાથે સાથે પરંપરાગત ખેતીઓ કરવામાં આવે, બરાબર છે, રાસાયણિક ખાતરનો પણ ઓછો ઉપયોગ થાય છે, એને કારણે પણ જમીનની ફળદ્રુપતા વધતી નથી કે કૃષિનું ઉત્પાદન પણ વધતું નથી। ઉપરાંત કે જે શિક્ષિત લોકો છે, એ શિક્ષિત લોકો કૃષિ ક્ષેત્ર સાથે પૂરતો સહકાર આપતા નથી, એટલે કે એઓ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા રહેતા નથી, એ લોકોને ખેતી કરવી ગમતી નથી। બરાબર છે, એટલે શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું, તો આવા બધા પરિબળો પણ ભારતીય કૃષિ પછાત હોવાના કારણો અથવા તેના માટે જવાબદાર છે। ભારતમાં કૃષિ એ મહત્વનો વ્યવસાય હોવા છતાં કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ સાધી શકાયો નથી। બરાબર છે, કેમ કે કૃષિ એ ભારતનો મુખ્ય વ્યવસાય છે, મહત્વનો વ્યવસાય છે, પણ આપણે આગળ કારણ જોયા ને, ગરીબી, નિરક્ષરતા, સિંચાઈની અપૂરતી સગવડતા, અનિયમિત અનિશ્ચિત વરસાદ, સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો, આધુનિક યંત્રોનો ઓછો ઉપયોગ,
શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવવું, તો આવા બધા કારણોને લીધે ભારતમાં કૃષિનો પૂરતો વિકાસ થયો નથી અને એને કારણે ભારતીય કૃષિ કેવી રહી ગઈ છે? પછાત રહી ગઈ છે. કેમ કે આ બધા કારણોને લીધે કૃષિ ક્ષેત્રે જે ક્રાંતિ થવી જોઈએ એ નથી થઈ અને એને કારણે ભારતમાં કૃષિ ક્ષેત્રે વિકાસ કેવો થયો? ઓછો થયો. બરાબર છે? એટલે આથી કહી શકાય કે ભારતમાં કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ સાધી શક્યા છીએ, અથવા તો આ બધા કારણો ભારતીય કૃષિ પછાત છે તે માટેના કારણો તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ધન્યવાદ બાળકો.